નમસ્કાર, સ્વાગત છે આપણું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સનો ખાસ કાર્યક્રમ એટલે કે યુવા આઈપીએલ 2024. આપ સૌ જાણો છો કે આઈપીએલ 2024 જે હાલના મુકાબલા છેલ્લા કેટલાક દિવસોની વાત કરીએ તો મુકાબલા થઈ રહ્યા છે, એની અસર સીધી પોઈન્ટ ટેબલ પર, બિલકુલ પોઈન્ટ ટેબલ પર અફરાતફરી મચી છે. એક ટીમ આગળ આવે છે તો એક ટીમ પાછળ જાય છે, પણ સવાલ એ છે કે આજનો જે મુકાબલો છે બંને દુરંધર ટીમો છે, દિગ્ગજ ટીમો છે, અને ખાસ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર આ મુકાબલો થવાનો છે. એમાં 5 વારની ચેમ્પિયન મુંબઈની ટીમ આ વખતે આમ તો જોઈએ તો આઈપીએલ 2024માં કંઈ ખાસ જોર બતાવી શકી નથી, પણ ખાસ એનો જે લોકપ્રિયતાનો ગ્રાફ છે એ ઝડપથી ઘટ્યો છે એવું કહી શકાય. એટલે આ ગ્રાફને બરકરાર રાખવાની ક્યાંક કોશિશ કરશે, થોડો ઘણો મેન્ટેન થાય, ઉપર આવે એવો પ્રયાસ કરશે. તો બીજી તરફ હૈદરાબાદની ટીમ, આપને ખબર છે કે વિક્રમોની વણઝાર કરતી આ ટીમ 2024માં, અને મુંબઈ સામે જેણે 277 જેટલો એક ટોટિંગ સ્કોર મૂક્યો હતો અને મુંબઈની ટીમ હારી હતી. મુંબઈની વાત કરીએ તો નો ડાઉટ મુંબઈની ટીમ મજબૂત છે, સારા બેટર્સ છે, પણ આ વખતે શું થયું છે કે મુંબઈ એનું પરફોર્મન્સ બતાવી શકતી નથી? કારણ કે તમે જુઓ કે રોહિત શર્મા, ઈશાન કિશન આ સિવાય પણ ઘણા બધા છે, પણ કોઈ કરિશ્મો જોવા નથી મળતો આ બેટર્સ તરફથી. બીજું બાજુ હૈદરાબાદના બેટર્સ જુઓ તો તમામ બેટર્સ ફોર્મમાં છે, અને એમાં પણ અભિષેક હેડની વાત કરીએ તો જોરદાર ફોર્મમાં છે. જો એ બે ચાલી ગયા તો મુંબઈને અઘરું પડી શકે છે. બીજું હૈદરાબાદની ટીમની વાત કરીએ તો પોઈન્ટ ટેબલ પર સ્થિતિ તો છે જ મજબૂત, પણ વધારે સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરશે તો મુંબઈ પણ પ્રથમ હારમાં બદલો લેવા મેદાનમાં ઉતરશે. મેં કહ્યું તેમ બંને ટીમો મજબૂત છે, દમદાર છે, બેટર સારા છે, બોલર સારા છે, તો સવાલ એ થાય કેવો રહેશે મુકાબલો. બિલકુલ, કયા બેટર્સ કયા બોલર્સ આજે ચાલશે, કેવો રહેશે મુકાબલો, ને મુંબઈ હૈદરાબાદને હરાવી શકે તે માટે કયા બેટર્સ કે કયા બોલર્સ પર મદાર રાખશે, આધાર રાખશે, સમગ્ર ચર્ચા કરીશું આ મુકાબલાની. ને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિશ્રી ઉપસ્થિત છે. અશોકજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. અશોકજી સાથે મુંબઈ હૈદરાબાદની ચર્ચા કરીએ, આ મુકાબલાની કેટલીક વાતો કરીએ, પહેલા નજર કરીએ રિપોર્ટ પર. પોઈન્ટ ટેબલ પર બદલાતા સમીકરણો વચ્ચે આજે વધુ એક દુરંધર ટીમોની ટક્કર મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર થશે. આજે 5 વારની ચેમ્પિયન ટીમ મુંબઈ પોતાની ઝડપથી ઘટતી લોકપ્રિયતાને બચાવવા મેદાનમાં ઉતરશે, તો બીજી તરફ વિક્રમના આસમાનમાં ઉડતી હૈદરાબાદની ટીમ તેની સામે ટકરાશે. મુંબઈ સામે જ પ્રથમવાર 277નો સ્કોર ખડકનાર હૈદરાબાદની ટીમ આજની મેચ જીતીને ફરી એકવાર ત્રીજા ક્રમે આવવા માટે પ્રયત્નો કરશે. મુંબઈમાં રોહિત શર્મા ઉપરાંત ઈશાન કિશન પણ સારો દેખાવ કરી શકતા નથી, જ્યારે તિલક વર્મા, હાર્દિક પંડ્યા, ડેવિડ અને વઢેરા પણ પરિસ્થિતિ પ્રમાણે ટીમને જીતાડી શક્યા નથી. બીજી બાજુ હૈદરાબાદના બેટર્સ, ખાસ કરીને હેડ અને અભિષેક, જોરદાર ફોર્મમાં છે. ક્લાસ એન રેડી પણ જોરદાર બેટિંગ કરી રહ્યા છે, જ્યારે ટીમનો પેસ બેટરી જોરદાર છે. પેટ કમિન્સના નેતૃત્વમાં ભુવનેશ્વર, નટરાજન અને જેન્સન જોરદાર છે, જ્યારે મુંબઈના બોલર્સમાં જસપ્રીત બુમરાહ સિવાય કોઈ પ્રભાવશાળી બોલર જોવા મળ્યો નથી. મેચ જોરદાર રહેશે, મુંબઈ પોતાનો દમખમ બચાવવાનો જોરદાર પ્રયાસ કરશે, હૈદરાબાદ મુંબઈને હરાવીને ટોચની 4 ટીમોમાં પોતાનું સ્થાન મજબૂત કરવાના પ્રયત્નોમાં લાગશે. અશોકજી, રવિવારનો રોમાંચ તો માણ્યો અને બબ્બે મુકાબલાની ક્રિકેટ પ્રેમીઓએ મજા માણી, પણ અત્યારે જે આજની મેચની વાત કરીએ, મુંબઈ હૈદરાબાદ મેચ છે, પહેલાં તો એ જાણવું છે કે બંને ટીમો મજબૂત છે, સારા બેટર્સ છે, સારા બોલર્સ છે, અને આ બંને ટીમો પહેલાં ટકરાઈ ત્યારે આઈપીએલનો જે હાઇએસ્ટ સ્કોર એટલે કે 277નો સ્કોર જે હૈદરાબાદની ટીમે બનાવ્યો હતો, નો ડાઉટ મુંબઈની ટીમ હારી હતી. પણ આજનો મુકાબલો, અને ખાસ તો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર જ્યારે આ મુકાબલો છે, ત્યારે શું કહેશો કે કેવો રહેશે આજનો મુકાબલો? સી, પહેલી વાત તો એ છે કે 5 વખતની ચેમ્પિયન ટીમ અત્યારના તબક્કે છેલ્લા ક્રમે છે, એટલે ક્યાંક આ વખતે, એટલે કે હાર્દિક પંડ્યાના કેપ્ટન બન્યા પછીના સમીકરણો મુંબઈ ઇન્ડિયન્સને માફક નથી આવ્યા, મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સને માફક નથી આવ્યા, પ્રેક્ષકો મેચ જોવા આવે છે એમને માફક નથી આવ્યા, અને ટીમને પણ માફક નથી આવ્યા. એટલે અહીંયા આગળ જે જોશ જોઈએ, જે જુસ્સો જોઈએ, જે જનૂન જોઈએ, જે એકતા જોઈએ, જે ટીમવર્ક જોઈએ, એ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક તીતર બીતર થઈ ગયું એવું લાગે છે. ભલે આપણે એમ નથી કહેતા કે આ સાચું છે કે ખોટું છે, એ વસ્તુ અલગ છે, પણ એના આવવા
નથી, એટલે કે હાર્દિક પંડ્યાના એકચ્યુઅલી જોવા જાવ તો હાર્દિક પંડ્યા જે ટીમ સાથે સંકળાયેલો તો બધા ટીમો દર્શાવી છે. આ ટીમ છેલ્લા ક્રમે ટીમ ગુજરાતી ટીમ પણ એટલી તકલીફમાં છે એ પણ છે. તો એક તો પહેલી વસ્તુ એ છે કે ફેન બેઝ ઝડપથી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ગુમાવી રહી છે, ધેટ્સ વેરી સિરિયસ. કારણ કે લોકો જોવા માટે આવે, પૈસા ખર્ચવા માટે આવે, ટી શર્ટ વીશર્ટ મુંબઈ ઇન્ડિયન્સના પહેરીને આવે અને ટીમ દર વખતે પાણી બેસી જાય એ લોકોને ક્યાંક મજા નથી આવી, પહેલી વાત. આ બીજી વસ્તુ એ કે જે ટીમ હોવી જોઈએ, રોહિત શર્માની કેપ્ટનશીપમાં જતી એ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં બની શકી નહીં, દેટ ઇઝ અ ફેક્ટ ઓફ લાઈફ. કે આજે ભલે તમે એને ચેન્જ કર્યો અને લાવ્યા, પણ જે ટીમની પાસેથી અપેક્ષા હતી અપેક્ષા પ્રમાણેનું કામ થયું નહીં, અપેક્ષા પ્રમાણે પરિણામો આવ્યા, ટીમ સતત હારતી ગઈ, ફેન બેઝ સતત ધોવાતો ગયો. અને અત્યારે સ્થિતિ એવી છે કે આજે એક એવી તક છે એમની પાસે કે એક મોટી ટીમ, મોટી ટીમ એટલા માટે કારણ કે 272 રન આમની સામે જ માર્યા હતા, અને એ વખતે મુંબઈએ 240 રન તો 235 રન એ લોકોએ કર્યા હતા, મીન્સ દે ઓલ્સો પ્લેડ સમ વેરી ગુડ નોક્સ. સવાલ એ છે કે આજે, કારણ કે હવે 2-3 મેચો બાકી છે, એમાં તમારી ઘરઆંગણાની મેચ છે, તમારા પોતાના ચાહકો છે, પ્રેક્ષકો છે, તમારા સપોર્ટર છે, એમને એક તો મોકો તમે શેર કરવાનો આપો. એટલે એ રીતે જોવા જઈએ તો મુંબઈ ઇન્ડિયન્સ માટે આ જીત બહુ મહત્ત્વની છે મારી દ્રષ્ટિએ. ભલે ટોપ ફોરમાં આવે ના આવે, પ્લેઓફમાં આવે ના આવે, દેટ ઇઝ સેકન્ડરી, પણ એટલીસ્ટ એમનો જે બેસ છે એ બેસને થોડો આનંદ આપે એવી ક્યાંક ને ક્યાંક આપણે અપેક્ષા ચોક્કસ એની પાસે રાખે. અને એટલા માટે હું માનું છું કે એક ટીમ બને એમ કહેતા કે ચલો આરામ મેચ રમીએ અને કદાચ આ જબરજસ્ત આપણને પરિણામ જોવા મળે. બીજી વાત એ પણ છે, આ હૈદરાબાદની ટીમે મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગની ધજિયા ઉડાવી દીધી હતી અને એટલા બધા રન માર્યા કે ના પૂછવા. અને બીજી એટલી અગત્યની વાત છે કે આ બેટર્સ આવી રીતે રન ન મારી શકે એવા નથી, દે આર કેપેબલ ઓફ સ્કોરિંગ એની રન, દે કેન પ્લે અગેન્સ્ટ એની બોલર, કોઈ પણ બોલરને છગ્ગા ચોગ્ગા ફટકારી શકે એવી મજબૂત મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છે, એમાં કોઈ બહેમત છે જ નહીં. સવાલ એ છે કે બધું એક સંગાતે ચાલતું નથી, ક્યાંક કંઈક નબળું પડે છે અને ટીમ જીતતી નથી. એટલે અહીંયા આગળ પહેલી વસ્તુ હૈદરાબાદને પણ એટલું ટેન્શન છે, હૈદરાબાદને ટેન્શન છે. હૈદરાબાદ કદાચ દિલ્હી સાથે રમતી હોય તો એટલું ટેન્શન ન હોત, ભલે દિલ્હી ટીમ એના કરતાં આગળ છે, તો મુંબઈ માટે મુંબઈની સામે રમવામાં ટેન્શન 100% છે. કારણ એવું છે કે આ ટીમ કોઈ આજકાલની ટીમ નથી, 5 વારની ચેમ્પિયન ટીમ છે. બીજું કે રણનીતિકાર જે બેઠેલા છે એ બહુ દિગ્ગજો છે, સચિન તેંડુલકરને માની નાખવું, લિસ્ટ છે બોલિંગ ડિપાર્ટમેન્ટનો, એ બેટિંગનો ફલાણો, એટલા બધા માણસો, એટલા બધા દિગ્ગજ ખેલાડીઓ, એની રણનીતિ ઘડે છે. એટલે એવું તો નથી કે આ લોકોને ખબર નથી, પણ હવે સવાલ એ છે કે આજે આ લોકો ચાલો છે, હૈદરાબાદને બી ડર છે. કારણ કે હૈદરાબાદ અત્યારે જે સ્થાને છે એ સ્થાનેથી આગળ પાછળ થવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે 3-4 મેચો બાકી છે. ટોપ ફોરમાં તો તમે આવી ગયા, પણ પાછળની ટીમો જો દમ મારે અને જો 2 મેચ જીતે ને તમે 2 મેચ હાર્યા તો તમે પાછા 4th-5th ક્રમે આવી જાઓ, 5th-6th ક્રમે આવી જાઓ. તો એટલું જબરદસ્ત અહીંયા પણ ઘમાસાણ ચાલ્યું છે. એટલે બંને રીતે જોઈએ ભાઈ, તો માનું છું કે બંને ટક્કર તો જોરદાર રહેશે, કારણ કે કોઈ પણ હિસાબે હૈદરાબાદને જીતવું પડે એવું છે, બિકોઝ દે વોન્ટેડ ટુ ત્યાં આગળ સ્ટેડી થવા માટે. અને મુંબઈને કોઈ પણ હિસાબે જીતવું પડે એવું છે, ઠીક છે. પ્લેઓફમાં આવવાની ચાન્સ ઓફકોર્સ 3-4 મેચો બાકી છે, 4-2 8 પોઈન્ટ થાય ને કંઈક કંઈક સમીકરણો બદલાય, પણ એટલી બધી મેચો જીતવી તો શક્ય ના બને કદાચ. પણ આજની મેચ ઉપર એનું ફોકસ ચોક્કસ હશે કે આ ટીમે બહુ જ ખરાબ રીતે મુંબઈને હરાવ્યું છે આજ મેદાન ઉપર. બિલકુલ અશોકજી, આપે કહ્યું કે બંને ટીમો મજબૂત છે, ટક્કર પણ રહેશે આજના મુકાબલામાં, પણ આપે જે પ્રમાણે વાત કરી કે મુંબઈ સતત હાર્યું છે, 11 માંથી માત્ર 3 મેચ જીત્યું છે અને 5 વારની ચેમ્પિયન ટીમ અને એમાં હાર્દિક પંડ્યા પાછળ, હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં સાહેબ તમે જુઓ કે પોઈન્ટ ટેબલમાં છેક છેલ્લા ક્રમે પહોંચી ગઈ છે. આપે કહ્યું તે પ્રમાણે નો ડાઉટ પ્રેક્ષકો નારાજ હોય, ફેનબેઝ એનો નારાજ હોય, નુકસાન પહોંચ્યું છે. શું લાગે છે આજના મુકાબલામાં આ ફેનબેઝને ચીયરઅપ કરવાનો મોકો મુંબઈના ખેલાડીઓ આપશે, કેટલી અપેક્ષા આ બેટર્સ પાસે કે બોલર્સ પાસે રાખે? એક વાત કહું કે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ તે છતાંય હજુ મુંબઈની ટીમના બેટર્સ ઉપર હું તો જબરજસ્ત ભરોસો ધરાવું છું. એમની પાસે કેપેસિટી છે કે એ જે ધારે તે કરી શકે એમ છે. આ ટીમને કોઈ અંડરએસ્ટિમેટ કરવાનો કોઈ સવાલ ઉભો નથી થતો, બધા એ જ ખેલાડીઓ છે. જો એમાં બોલિંગ ડિપાર્ટમેન્ટ થોડું નબળું પડ્યું, બેટિંગ ડિપાર્ટમેન્ટના એ જ ખેલાડીઓ છે બધા. રોહિત શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, આ જ બધા ખેલાડીઓ છે. તો એવું નથી કે નવા કોઈ ખેલાડીઓ આવી ગયા અને બધા જૂના છે રિટાયર થઈ ગયા, ના એવું નથી.
તો અહીંયા સવાલ એ છે કે એ ધારે એ દિવસે એ લોકો રમી શકે છે, એટલે આમાં એવું છે ક્રિકેટ ઇઝ અ ગેમ ઓફ લક. એટલે ઘણી વાર એવું બનતું હોય કે તમે ક્યારેક મારો તો સેન્ચુરી મારો, ક્યારેક તમે એક રનમાં જીરોમાં આઉટ થઈ જાઓ. પણ ક્યાંક આપણે એ પરિસ્થિતિને જોતા પણ મુંબઈની ટીમની મજબૂતી બરકરાર છે, આ ટીમ જવાબ આપી શકે એમ છે. પણ થોડું કંઈથી આગળ આપણે પહેલાં બેટિંગ કરે તો એક થોડીક વધારે કોન્ફિડન્સથી એ થાય, કારણ કે ચેસ કરવામાં જોખમ એવું છે. ચેસ કરવાની અંદર તમારી પાસે બોલર્સ એટલા સારા છે નહીં, એટલે તમારી સામે જે ટોટલ થાય એ બહુ મોટું થઈ જાય. એને ચેસ કરવામાં તકલીફ પડે, એના કરતાં તમે સેટ કરો તો પછી તમે સેટ કરી શકો સારું ટોટલ અને તમે એ કરી શકો. તો આજે પાંચ બેટર્સ જે ટોચના છે, રોહિત શર્મા, ઈશાન કિશન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, આઈ થિંક ધે કેન ડિફરન્ટ બિલ્ડઅપ. અને બીજું અત્યારની વાત તો ઠીક છે, પણ જે શરૂઆતની મેચોની અંદર પાવર પ્લેની અંદર જે રમનાર ટીમો હતી એમાં મુંબઈ પહેલું હતું. ઈશાન કિશન, રોહિત શર્મા પહેલી છ મેચોમાં 170ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. ત્યાર પછી જે પાંચ મેચો થઈ, એ પાંચ મેચોમાં રોહિત શર્મા એક લેફ્ટ આર્મ બોલિંગમાં દર વખતે આઉટ થાય એવી સિચ્યુએશન આવી, લગભગ ચાર વાર આઉટ થયા છે. એટલે આ એક બહુ મોટો પ્રશ્ન છે. અને એ પ્રમાણે જોઈએ આપણે તો હૈદરાબાદ પાસે એવા બોલર્સ પણ છે, તો એ જોવાનું કે કેટલું એક તમારે માનવું જ પડે કે ટી ટ્વેન્ટીની અંદર છ વર્ષનું જે મહત્વ છે એવું મહત્વ તો કોઈ બીજી વસ્તુનું નથી. એ છ વર્ષમાં રોહિત શર્મા અને ઈશાન કિશન એમની જે રન રેટ બનાવવાની જે એ છે એ શૈલીથી કોઈ પણ વિકેટ ગુમાયા વગર જો પાવર પ્લે ક્લિયર કરે છે તો પછી મુંબઈ ટીમ પાસે સારું ટોટલ આપણે જોવા મળી શકે છે. આ ટીમ દાખલા પણ છે અને આ ટીમની બેટિંગ એટલી સોલિડ હજુ પણ હું માનું છું. બિલકુલ અશોકજી, બેટિંગ સોલિડ નોટ આપે કહું, આપણે સારું ટોટલ આપી શકે એવી ટીમ છે. આપણે જે વાત કરીએ પાછી ફરી શકે છે, પણ સવાલ એ થાય છે કે સાહેબ આ જે ટીમ છે એમાં કયા બેટર્સ પર ભરોસો કરવો, કારણ કે એક વાર જબરી ટીમ નો ડાઉટ આપે કહ્યું એ સાચી વાત છે, જબરી ટીમ. પરંતુ આજે તો અશોકજી જુઓ તો લાચાર છે આ ટીમ. રોહિત, ઈશાન, સૂર્યા, તિલક, શું લાગે છે કે પોતાના પોટેન્શિયલ પ્રમાણે આજે રમશે કે કેમ, એ એક સવાલ છે. તે બસ એ તમે જે વાત કરી એ પોટેન્શિયલ પ્રમાણે રમવું, અને એ ધારો કે રોહિત શર્મા હોય કે ઈશાન કિશન, પહેલી શરૂઆત એ લોકોએ કરવાની છે. એટલે છ ઓવર્સનું જે છે, અને પહેલાં બનાવતા હતા 171-175ની સ્ટ્રાઇક રેટથી રન્સ બનતા હતા છ ઓવર્સમાં, એટલે એવું કંઈ નવું નથી. ઓનલી ધ થિંગ યુ હેવ ટુ રિવાઈવ કે ક્યાં ભૂલ થાય છે અને ફરી એકવાર એ સ્ટાર્ટ કરવાનું છે. કોઈ મને આમાં હજુ એટલા માટે જ હું કહું છું કે આઈ ડોન્ટ ફીલ કે ભાઈ આમાં આવે. હા, તમે પછી કોઈ લેફ્ટઆર્મ બોલરથી બે થઈ જાઓ, પ્રભાવિત થઈ જાઓ તો અલગ વસ્તુ છે. પણ કોઈ પણ બોલર હોય, બે ચોગ્ગા કે બે છગ્ગા પડે એટલે ભલભલા બોલર હોય એની લાઈન લેન્થ બગડી જાય, એ તમારે હિંમત કેળવવી પડશે. અને આ ટીમ પાસે તો હિંમત છે. 275 માર્યા હતા તો પણ એમણે સારું પરફોર્મન્સ આપ્યું. 235 ઉપરનો સ્કોર એમણે બનાવ્યો છે, એટલે એવું નથી કે ના એ થઈ શકે. તો થઈ તો છે, પણ હું માનું છું કે હજુ પણ ઓપનિંગ ઇઝ ધ બેસ્ટ. ઈશાન કિશન અને રોહિત શર્મા આ બંને ખેલાડીઓ એક સારી શરૂઆત આપે તો પાછળથી તમારી પાસે બેટિંગ કરવા માટે સૂર્યા છે, તિલક છે, હાર્દિક છે, ડેવિડ છે. આ ચારે ચાર, ઇવન ડેવિડ ટુ ધેટ એક્સટેન્ટ, ભલે આપણને બહુ રમતો જોવા મળ્યો નથી, હી હેઝ ગોટ અ ટેરિફિક ડાયનામિક એનું હિટિંગ છે, તો આપણને જબરદસ્ત એ મળી શકે એમ છે, એમાં કોઈ બેમત નથી. બિલકુલ અશોકજી, મુંબઈ હંમેશા આમ તો એમ કહેવાય છે કે જસપ્રીત બુમરાહ પર આધારિત ટીમ છે. શું લાગે છે કે બોલિંગમાં કોઈ ફેરફાર મુંબઈની ટીમમાં જોવા મળી શકે અને એની કોઈ ઇફેક્ટ કદાચ આજના મુકાબલામાં આવે? સી, બેઝિકલી શેફર્ડ અને નબી આ બે ખેલાડીઓ છે, બેમાંથી એક શેફર્ડ ફાસ્ટ બોલિંગ કરે છે, નબી સ્પિન બોલિંગ કરે છે. નબીને રમાડવું પડે એવી આજે સ્થિતિ છે, કારણ કે એક જમાનામાં તો અહીંયા એવું હતું ફ્લેટ વિકેટ હતી, ધનાધન રન બનતા હતા. પણ ગઈ મેચની અંદર જે કલકત્તા સામે રમી એના બધા સ્પિનરો ઉપર આખી મેચ થઈ ગઈ. બિલકુલ લો સ્કોરિંગ મેચ અને સ્પિનર્સ પરફોર્મ જબરજસ્ત કર્યું, એટલે અહીંયા આગળ એ સ્પિનર્સને રાખવાની ટ્રાય કરી એવું લાગે છે. મને ખાસ કરીને પિયુષ ચાવલા, પિયુષ ચાવલાની જે બોલિંગ છે ગયા વખતે આ લોકોએ બહુ ધોઈ નાખી હતી, એટલે કદાચ એની જગ્યાએ મને નબીની વધારે ચાન્સ લાગે છે. કોહેજી છે, થુસારા છે અને જસપ્રીત બુમરાહ છે. મેઇનલી જસપ્રીત બુમરાહની ચાર, થુસારા બી ગયા વખતે બહુ સારી બોલિંગ કરી હતી, એટલે એ આ બે ખેલાડીઓ ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ જુએ. કોહેજી પણ છે ફાસ્ટ બોલિંગમાં, એટલે અહીંયા આગળ થોડો ઘણો. અને આ નબી અથવા તો આમાંથી જે હું કહું છું એમાંથી બેમાંથી એક ખેલાડીને રમાડશે એવું લાગે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટ મજબૂત કરવાની પણ અગેન
દિલીપભાઈ, તમે જસપ્રીત બુમરાહને ક્યારે ઇન્ટ્રોડ્યુસ કરો છો અને એક વિકેટ લે, તમે જો પાવર પ્લેની અંદર એક ઓવર આપીને એક વિકેટ પાડી દીધી તો પછી એ બધું, કારણ કે જસપ્રીત બુમરાહ એક જ એવો ખેલાડી છે કે સ્ટ્રાઇક બોલર છે, એ આવે એટલે વિકેટ લે જ, એ પ્રકારનો ખેલાડી બીજો નથી. સારા બોલર્સ કહી શકાય, પણ તમે કહો કે જ્યાં જઈને વિકેટ લે, ગઈકાલે તમે જોયું રવિન્દ્ર જાડેજાએ વિકેટો લીધી, ત્રણ વિકેટો લીધી 43 રન મારી ટીમને જીતાડી દીધી, વન મેન આર્મી. એ એવા ખેલાડીઓ એ મુંબઈ પાસે ઓછા છે, એક્સેપ્ટ જસપ્રીત બુમરાહ. એટલે એ જો શરૂઆતમાં કંઈક સારું કરે અથવા તો વિકેટો લઈ આપે તો આઈ થિંક બાકીના બોલર્સ એને કેરી ફોરવર્ડ કરી શકે એમ છે. આ ટ્રેન્ટ બોલ્ટ જેવો બોલર આ ટીમમાંથી રમતો હતો, જસપ્રીત બુમરાહ ટ્રેન્ટ બોલ્ટની જબરદસ્ત જોડી હતી, પણ એ જોડી ખેર અત્યારે તો છે નહીં, એટલે એમને આ રીતે એક ખેલાડીનો ખાલી ફેરફાર મને લાગે છે. બાકી આ જે ફાસ્ટ બોલિંગ છે એમની પાસે એમને કામ લેવું પડશે. અશોકજી, મુંબઈના બોલર્સની વાત કરી, આપે જે પ્રમાણે વાત કરી, જસપ્રીત બુમરાહની પણ વાત કરી, પણ કમ્પેરિઝન કરીએ હૈદરાબાદના બોલર્સની સાથે તો કમિન્સની કેપ્ટનશીપમાં એવું કહી શકાય કે હૈદરાબાદના બોલર્સ પણ જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. અને ખાસ શું માનવું છે કે હૈદરાબાદના બોલર્સ અથવા બોલિંગ લાઇનઅપ કેટલી મજબૂત, મુંબઈના બેટર્સને કેટલી અઘરી પડે લાગે છે, કેવું છે એમનો રૂઆબ બોલર્સનો? સી, પહેલી વાત તો અઘરી હું એટલા માટે નહીં કહું કે પેલા ખેલાડીઓ બધા રેકોર્ડ્સ બનાવીને બેઠેલા ખેલાડીઓ છે. રોહિત શર્માએ આખી આઈપીએલમાં 3-3, 4-4 સેન્ચુરી મારેલી છે, એટલે એ હા, કમિન્સની કેપ્ટનશીપમાં જે રીતે બોલિંગને એણે સંભાળી છે, દેટ ઇઝ માર્વેલસ. પુનકટ જેવા બોલર પાસે પહેલા એને વિકેટો નહોતી મળતી, એ ખેલાડીને હવે વિકેટ મળતી થાય એ રીતેને માર્ગદર્શન આપીને એનો જબરજસ્ત અને પરફેક્ટ બોલર બનાવ્યો. દિસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. નટરાજન પાસેથી તમારી, તમે જો ભુવનેશ્વર છે, ગયા વખતે ભુવનેશ્વર એક જ ઓવરમાં 2 વિકેટો લઈને તરખાટમાં જાય, તો એણે બહુ સરસ રીતે ટીમ કર્યા છે અને એટલા સરસ રીતે એ બોલિંગ કરે છે કે ના પૂછો. એટલે અઘરા બોલર તો છે કમિન્સ પોતે પણ, જોકે કમિન્સને છગાઈ પડ્યા, પણ કમિન્સ પોતે પણ એટલો જ જબરજસ્ત ખેલાડી છે, કારણ કે એ તો આપણે જાણીએ છીએ કેવી રીતે કમિન્સ આપણને અહીંયાથી લઈને ગયો છે. તો હી ઇઝ અ ડેન્જરસ મેન, એની સાથે બોલર્સ બહુ સરસ કામ કરે છે. ઓનલી ધ થિંગ તમારે જોવાનું, શાહબાઝ આજે રમે છે સ્પિનર તરીકે, બાકી જેન્સન કરીને જે બોલર છે એ પણ બહુ સારું. અને સૌથી મહત્ત્વની વાત, બિંગ એ બોલર, 4-4 ફાસ્ટ બોલર, એકદમ એમની લાઇન લેન્થ એટલી સટીક છે કે તમારે રમવામાં તકલીફ પડે. એટલે કે તમારી જે એબિલિટી, શી ઘણા શોર્ટ, ચલો ભાઈ પ્રી ડિટર્મિન હોય કે આ બોલે છગ્ગો મારવો છે, એવું નહીં. તમે તમારી આવડત પ્રમાણે, ટાઈમિંગ પ્રમાણે, પ્લેસમેન્ટ પ્રમાણે શોર્ટ્સ રમો, એ તમને આ શીખવે છે. શોર્ટ રન બનશે પ્રોવાઇડેડ કે તમે થોડું સ્ટેડી થઈને રમો, આ એક વસ્તુ છે. યસ, બોલિંગ ડિપાર્ટમેન્ટ એનું સારું છે, અને કમ્પેર કરો એમાં તો ડેફિનેટલી તમને હૈદરાબાદનું બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું લાગે. અત્યાર સુધીની વિકેટો લેવાની વાત હોય, એક્યુરસીની વાત હોય, કમિન્સ કેપ્ટનશીપની વાત હોય, એની નીચે બોલિંગ કરવાની વાત હોય, આઈ થિંક હૈદરાબાદ હેઝ ગોટ અ સ્ટેપ અહેડ. બિલકુલ અશોકજી, આખરે બંને ટીમો નો ડાઉટ મજબૂત છે, મુંબઈ પોઈન્ટ ટેબલ પર ક્યાંક નબળી લાગી રહી છે, હૈદરાબાદની ટીમ ફોર્મમાં છે, એના બેટર્સ ફોર્મમાં છે. સવાલ એ આવે છે કે ટોસ કેટલો અગત્યનો આજના મુકાબલામાં, અને એમાં પણ મારે ખાસ એ પૂછવું છે કે કઈ ટીમ ટોસ જીતે તો બેમાંથી વધારે બેનિફિટ મળી શકે? માની લો કે મુંબઈ ટોસ જીતે છે તો એ વધારે એક્સ્ટ્રા બેનિફિટ કયો મેળવી શકે છે, અથવા તો હૈદરાબાદ જીતે છે તો વધારે બેનિફિટ કોણ લઈ શકે છે? સી, સૌથી પહેલાં હું એવું માનું છું કે જો મુંબઈ ટોસ જીતે તો પહેલાં બેટિંગ કરે વધારે સારું બને, બીકોઝ એ કોઈ પણ જાતના પ્રેશર વગર એક મોટું એ કરી શકે, અને હૈદરાબાદ બી એ જ કરશે. નોર્મલી આમાં શું થાય છે કે હાર્દિક પંડ્યા ડિફેન્સિવ થઈ ગયો છે, કારણ કે સતત હાર્યો છે, એટલે ઓલવેઝ લાઈક ટુ પ્લે સેફ. સેફ એટલા માટે કે ભાઈ તમે સ્કોર કરો પછી અમે ચેસ કરીશું, ચેસમાં તમને ચાન્સ મળે તમારો બેટર બદલવાનો, ઉપર નીચે કરવાનો, તો એ રીતના. પણ હું માનું છું કે એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. હું માનું છું કે જો પહેલાં બેટિંગ કરીને સ્કોર મૂકે તો હૈદરાબાદ એની પહેલાં પણ પ્રેશરમાં આવી છે અને હારી છે, આજે પણ હારી શકે છે. મારા મત રીતના ઇવન પહેલાં જ્યારે હૈદરાબાદની વાત કરો, હૈદરાબાદ બેટિંગમાં પણ જબરજસ્ત છે, બોલિંગમાં જબરજસ્ત છે, એટલે દે વિલ ડેફિનેટલી ગો અકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. એટલે માનું છું કે બેટિંગ પહેલાં કરીએ, ચેસ કરવાની વાત નોર્મલી બધી ટીમો કરતી હોય છે, પણ અહીંયા ફ્રેશ વિકેટ કરજો કરો, કારણ કે જ્યારે તમે અશોકજી, આ હાર જીત થી
આ જે પોઈન્ટ ટેબલ છે એટલું બધું ડાઇસી છે, ઇવન આજની તારીખમાં આટલી મેચો પત્યા પછી પણ હજુ નક્કી નથી કે કઈ ટીમ પ્લેઓફમાં આવી છે. બિલકુલ, એક પણ કન્ફર્મ ટીમ નથી. ભલે કલકત્તા અત્યારે નંબર વન પર છે, મોટા ભાગે કન્ફર્મ ગણાય છે, એક જ મેચ જીતશે એટલે થઈ જશે, પણ તે છતાંય હજુ નથી નક્કી. રાજસ્થાન રોયલ્સ અગેન 16 પોઈન્ટ, તમે જો 16 પોઈન્ટ બે ટીમો છે, એટલે એમની જે આના પછીની જે મેચો હશે એ મેચો ઉપર આધાર રાખશે કે એ લોકો ક્યાં જશે. તો અહીંયા આગળ રાજસ્થાન રોયલની પાસે એક એડવાન્ટેજ છે, 10 જ મેચ રમે છે, ઉપરની જે ટીમ છે એક મેચ વધારે રમી છે. એને ડિસએડવાન્ટેજ, એ 12મી રમશે, આ 11મી રમશે, એની પાસે એક મેચનો એડવાન્ટેજ છે. એટલે અહીંયા આગળ રાજસ્થાન રોયલ્સ પાસે આગળ જવાના ચાન્સ વધારે છે. પછી તમે જુઓ તો સીએસકે ત્રીજા ક્રમે ગઈકાલે પહોંચી ગઈ છે, હવે એમને મેન્ટેન કરવાનું છે ત્રીજા ક્રમે. અને 216 પોઈન્ટ છે અને 12 વાળી 3 છે, 12 વાળી 3 ટીમ છે, એમાં જેનો હાઈએસ્ટ, અને જો એમાં પણ હૈદરાબાદ માટે છે 10 મેચો રમ્યું છે, અને બાકીની ટીમો જે છે 12 પોઈન્ટવાળી 11 મેચો રમ્યું છે. એટલે આજે જો સનરાઇઝર્સ હારે છે તો બાકીની ટીમો માટે સરખું થશે અને ત્યાં આગળ જવાની તરફ. જો આજે જીતે છે તો આ ટીમ ફટાક કરીને ત્રીજા ક્રમે જતી રહેશે. બિલકુલ, કારણ કે 14 પોઈન્ટ થશે એટલે અત્યારે ત્રીજા ક્રમે એ જતી રહેશે. મુંબઈ ઇન્ડિયન્સ ચલો જીતે છે તો એને બહુ ખાસ ફેર પડતો નથી, પણ અહીંયા આગળ ધારો કે સનરાઇઝર હૈદરાબાદ હારે છે તો પરિસ્થિતિ એવી છે કે અહીંયા પાછળની લખનૌની ટીમ પાછળ જ ઊભી છે, એક મેચ જીતશે તો એનાથી આગળ આવી જશે. અત્યારે નેટ રન રેટના આધારે ઉપર નીચે છે, જો એક મેચ જીતે અને એક મેચ હારે તો પરિસ્થિતિ ત્યાં બદલાઈ શકે છે. બાકીની ટીમોની વાત કરવાનો કોઈ મતલબ નથી. દિલ્હી પાસે ઘણું બધું હજુ કરવાનું છે, આરસીબી, પંજાબ, ગુજરાત, એ બધી ટીમો તો ખેર હજુ ત્યાં. હા, પણ એક વસ્તુ છે દિલીપભાઈ, આ જે ટીમો છે એને અંડર એસ્ટિમેટ ના કરાય, કારણ કે બાકી રહેલી 3-3 મેચો એ ઉપરની 5 ટીમો સામે રમશે, એટલે ઉપરના સમીકરણ ઉપર નીચે આ ટીમો કરી શકે છે. જો આજે હૈદરાબાદ હારે છે તો હૈદરાબાદને પ્રોબ્લેમ થઈ શકે છે. બિલકુલ, હૈદરાબાદ જો પાછળની આગળ નીકળે 5મા નંબર જતી હશે ટીમ, તો એ હવે જોવાનું કે આ લોકો કે ચલો. બિલકુલ, એટલે આ મુકાબલો રસપ્રદ. અશોકજીએ કહ્યું એમ કે 5 ટીમ છે પોઈન્ટ ટેબલ પર, મુંબઈની સ્થિતિ ચોક્કસ ખરાબ છે, પણ ખાસ એ કહ્યું કે આજે એક મોકો છે, કે ફોર્મમાં જે હૈદરાબાદની ટીમ છે એનો એક મોકો છે, પોતાનો જે લોકપ્રિયતાનો ગ્રાફ છે એને અટકાવવાનો પણ મોકો છે. હૈદરાબાદની ટીમની વાત કરી જબરજસ્ત, આ ટીમને પણ ટેન્શન રહેશે. અશોકભાઈએ જે પ્રમાણે વાત કરી કે 5 વખતની તો છે જ ચેમ્પિયન, પણ એક સિવાય પણ મુંબઈ પાસે સારા બેટર્સ પણ છે, બોલર્સ પણ છે, પણ એ ચાલવા જોઈએ. અને મુંબઈ જો એક સારી શરૂઆત આપે છે, અશોકનું કેવું છે, ટોસ જીતીને બેટિંગ કરે છે તો એક મોટો સ્કોર મૂકી શકે છે, તો હૈદરાબાદને તકલીફ પણ પડી શકે છે. સેમ વે હૈદરાબાદનું છે, એ ટોસ જીતે તો, એટલે ઇન શોર્ટ આજનો જે મુકાબલો છે ટોસ પર પણ એટલો જ આધારિત રહેશે, અને ચોક્કસ ઇન્ટરેસ્ટ તો પડશે. ભલે પોઈન્ટ ટેબલમાં કદાચ અશોકજી કહ્યું એમ લાંબી ફરક નથી પડતો, પણ એઝ અ ક્રિકેટ પ્રેમી આપણને જોવાનો ઇન્ટરેસ્ટ તો એટલો જ રહેશે, એ પ્રકારનો મુકાબલો રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશોકજી ચર્ચામાં ભાગ લીધો, ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા મુંબઈ અને હૈદરાબાદ વચ્ચેના મુકાબલાની. ફરી મળીશું આવતીકાલે 11:30 કલાકે એક નવી ચર્ચા સાથે. જોતો રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.